विश्व प्रख्यात कोड़ीनारनो गोड़ उद्योग मरण पथारी है। समग्र विश्व में कोड़ीनारना गोड़ना राबड़ा द्वारा प्राकृतिक रीते बनता गोड़ खूब ज मांग है, परंतु आ साल गोड़ उत्पन्न करता खेडूतों ने राता पाणी रोवानो वाड़ो आव्यो छे। सरकारनी अणधारी नीति अने वधु वरसादथी आ विस्तारना खेडूतो अने आ क्षेत्रमां रोजगारी मेळवता खेतमजूरो माटे आ वर्षे मुश्केली भर्यो रहता कोड़ीनार पंथकना खेडूतो कफोड़ी हालतमां मुकाया छे।
મારું નામ જયાબેન મનસિંહભાઈ દાયમા, ગામ દેવળી, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. આપણે ગોળની સિઝન ચાલુ છે એટલે ગોળનું રાબડું છે અને ગોળ બની છે. અંદાજિત 20,000 ડબ્બા આખી સિઝનનો, રોજનો 130 ડબ્બા અંદાજે. બે ક્વોલિટીનો બનાવે છે, ઓર્ગેનિક અને દવાવાળો. રોજના 130 મજૂરો રોજગારી મેળવે. આખી સિઝનનો ગણો તો 3,000-4,000. વાતાવરણ ને હવામાન તો અહીંયા સારું, એટલું બધું ખરાબ નથી કે વરસાદ કે એવો માવઠા પડાય અત્યારે અસર નથી અમારે, એની ચિંતા નથી. પણ શેરડીની બજાર ઉંચકાઈ ગઈ ને ગોળની બજાર નીચી ગઈ છે. શેરડી ઓછી છે ને ખેડૂતો, જે દિવાળીની સિઝન છે એ ફેલ ગઈ ને આ એક સિઝન હોય, 12 મહિનાનો પાક હોય ને એમાં એની મહેનત હોય તો કોઈ આપવા તૈયાર નથી. માંગ ઓર્ગોનિક છે અને નેશનલ હાઈવે ઉપર છે અને 90% ખાવા માટે તો ઓર્ગોનિક જ માગે છે. અને અમારે ગયા સિઝનમાં 9.5 લાખનો છૂટક વેચાણ હતું, ફાયદો થયો હતો 14-15 લાખ જેટલો. અને આ વખતે તો શેરડીનો ભાવ વધારે છે અને ગોળનો ભાવ નીચો છે, જે આ વખતે કોઈ ફાયદાની તો વાત જ દૂર રહી. કદાચ એવું લાગે કે થોડા ઘણા ગુમાવવાની તૈયારી રાખવી પડે અમારે.